नमस्कार, हूँ छु हिना। विशेष रजूआतमां आप સૌનું સ્વાગત છે। મિત્રો, આજના સમયમાં આપણે પશ્ચિમી સંસ્કૃતિ તરફ જેટલા આકર્ષિત થઈ રહ્યા છે ને, તેટલા જ આપણે આપણી સંસ્કૃતિને જાણે ભૂલી રહ્યા છે। ભારત એક પ્રાચીન દેશ છે અને પ્રાચીન સંસ્કૃતિ છે। વેદો, પુરાણો, ઉપનિષદ દ્વારા આપણા ઋષિ મુનિઓએ આપણને આ જ્ઞાનની વાતો દૂર, પણ શું આપણને એ ખબર છે કે વેદો, ઉપનિષદ, પુરાણ આ શું છે? કદાચ આજની જનરેશન તો આજ કહેશે, જો કે એટલે જ આપણે ધર્મલોકમાં વેદો, ઉપનિષદો અને પુરાણોની ચર્ચા કરવાની છે। વેદ શું છે, કેટલા છે, વેદોમાં શેનું જ્ઞાન આપવામાં આવેલું છે, ભારતની સભ્યતા, સંસ્કૃતિ શું કહે છે આ વિશે, આ વિશે જ માહિતગાર કરશે ડોક્ટર ગૌતમભાઈ પટેલ, જે સંસ્કૃત સાહિત્ય એકેડેમીના અધ્યક્ષ અને રાષ્ટ્રપતિ દ્વારા સન્માનિત પણ થઈ ચૂકેલા છે, તેમજ ઓલ ઇન્ડિયા ઓરિએન્ટલ કોન્ફરન્સમાં 100 વર્ષમાં ઇન્ડિયામાં પહેલીવાર પ્રમુખ તરીકે આવેલા સંસ્કૃતના વિદ્વાન ગૌતમભાઈ આપણી સાથે જોડાયા છે। ગૌતમભાઈ, આપનું સ્વાગત છે મારી વિશેષ રજૂઆતમાં। જય શ્રી કૃષ્ણ। નમસ્કાર ગૌતમભાઈ જી। વેદોનો ઘન અભ્યાસ આપ જણાવો છો, સંસ્કૃત ભાષાનો ઘન અભ્યાસ જણાવો છો, એટલે સૌથી પહેલા સવાલ તો એ જ પૂછવો છે કે તમે વેદોનું આટલું જ્ઞાન કેવી રીતે ધરાવો છો, વેદોમાં કેવી રીતે તમે આ અભ્યાસ ક્રમમાં તમે કેવી રીતે આવ્યા? કૃષ્ણમ વંદે જગદગુરુ, સનત કુમાર સમારબ્ધામ, પ્રભુ શ્રી ચંદ્ર મધ્યગામ, ગુરુ ગંગેશ પર્યંતામ, વંદે ગુરુ પરંપરા, ગુરુમ ગંગેશ્વરમ નૌમિ, જ્ઞાન વિજ્ઞાનદાયકમ, પારિજાતમ પ્રપન્નાનામ, સર્વસૌખ્યકરમ નરમ। આરંભમાં હું શ્રેયાંશભાઈનો આભાર માનું છું કે મારા જીવનનું જે સૌથી મહત્ત્વનું કાર્ય વેદ અને વેદના પ્રચારનું, એ માટે મને તક આપવામાં આવી છે। મારા ગુરુ સ્વામી ગંગેશ્વરાનજી હતા, એ વેદના સૌથી મોટા વિદ્વાન હતા, ચારે વેદો પર ભાષ્ય લખ્યું। એમણે મને કીધું, બેટા એવી ભાષા ભણીએ કે જેથી આ લોકોને પરલોકમાં કલ્યાણ થાય। હું તો ઇકોનોમિક્સ લેવાનો હતો, પણ એમના કહેવાથી મેં આ લીધું અને હિનાબેન પરિણામ એ આવ્યું કે આજ મને હું ન કલ્પી શકું એવી બધી જ સિદ્ધિઓ પ્રાપ્ત થઈ છેક દિલ્હીથી માંડીને। અને હું 10 વાર વિદેશ ગયો વેદ અને સંસ્કૃતિના પ્રચાર માટે, તો એમને યાદ કરીને, એમને પ્રણામ કરીને આપણે જરા યાદ કરીએ કે એમની વૃત્તિ એવી હતી કે ન કામયે ધર્મમ, ન કામયે અર્થમ, કામયહમ વેદ ભક્તાનામ વિશ્વસ્મિન વેદવાણ, કે વેદની વાણી સમગ્ર વિશ્વમાં પ્રસરે એ જ મારી ઈચ્છા છે। અને આ ગુરુદેવની એ ઈચ્છાને પૂરી કરવા માટે મને અહીં અવસર મળ્યો, એ બધા ગુજરાત ટીવીનો આભાર માનું છું। મેક્સ મુલર નામના વિદ્વાન હતા બેન, એમણે એક સરસ ગ્રંથ લખ્યો છે કે ઇન્ડિયા વોટ કેન ટીચર્સ, ઇન્ડિયા આપણને શું ભણાવી શકે છે, અને ત્યાં એમણે બહુ વિસ્તારથી વેદના વખાણ કર્યા છે। અને એમ કહે છે કે વોટ એવર સ્ફિયર ઓફ હ્યુમન માઇન્ડ યુ સિલેક્ટ યોર સ્પેશિયલ સ્ટડી, વેધર ઇટ બી લેંગ્વેજ ઓર ઇટ બી રિલિજિયન ઓર ઇટ વિલ બી યા ફિલોસોફી, એવરીથિંગ યુ વિલ ફાઇન્ડ ઇન વેદ। અને એ માટે હું કહીશ કે યુ હેવ ટુ ગો ટુ ઇન્ડિયા, એટલે ભારત જ તમને આ આપી શકે છે। આ બીજું, આપણી સંસ્કૃતિ જે છે એના માટે વેદમાં એવું કર્યું છે, ઋગ્વેદ યજુર્વેદ 7:14 એ એમ કહે છે કે સા પ્રથમા સંસ્કૃતિ વિશ્વવારા, આ આપણી સંસ્કૃતિ છે વેદની સૌ પ્રથમ સંસ્કૃતિ, અને વિશ્વવારા એટલે સમગ્ર વિશ્વ દ્વારા પસંદ કરાયેલી છે, ચોઝન બાય ધ હોલ વર્લ્ડ એવી છે। જુઓ, એમ કહેવાય છે કે ઇંગ્લેન્ડે ડેમોક્રેસી આપી, ફ્રાન્સે ભ્રાતૃભાવનો ખ્યાલ આપ્યો, અમેરિકાએ લિબર્ટી, થોટ ઓફ લિબર્ટી બરાબર આપ્યો, તો ભારતે દુનિયાને અધ્યાત્મ આપ્યું, અને અધ્યાત્મ બીજું કોઈ જ નહીં, આ વેદ દ્વારા જ આપણે દુનિયાને આપી શક્યા છીએ।
સંસ્કૃતિ જે સંસ્કૃતિની વાત કરીએ ઉપરથી હવે એ પ્રશ્ન પૂછવો છે કે ભારતનું શું મહત્વ છે અને ભારતની સંસ્કૃતિનું શું મહત્વ છે. ભારતની સંસ્કૃતિ સૌથી મહત્વ એ છે કે એને સનાતન કહી છે. અચ્છા, બીજી સંસ્કૃતિઓનો આરંભ ક્યારે થયો અને કેટલીક અંત પણ જતી રહી, પણ ભારત છે ને જ્યારથી આરંભાઈ એ ખબર નથી અને છેક સુધી ચાલતી રહી છે. અનાદિને બહુ સરસ રીતે સંસ્કૃતમાં સમજાવે છે. બેન મને બતાવો, પહેલા ગોટલો પહેલા આંબો, કે મેં એમ કહું કે ગોટલો તો આંબા વિના ગોટલો ના આવે અને આંબો વિચારવા જેવી વાત છે. બસ તો અનાદિનો અર્થ આવો છે કે એનો આરંભ ક્યારે થયો એ જાણી ન શકાય, એને એ આપણી સંસ્કૃતિની વિશેષતા છે. અને સનાતન એટલે ક્યારે નાશ ન પામે. આ ગંગાના પ્રવાહની જેમ વહેતી આવેલી આપણી સંસ્કૃતિ કદાચ નાની મોટી થાય પણ ક્યારે સુકાઈ નથી, સુકાવાની પણ નથી, અને એ જ એની વિશેષતા છે. સંસ્કૃતિ શબ્દ જે છે ને એ સમ વત્તા કૃ એની પરથી આવે છે, એટલે સારું કરવું. કંઈક હોય અને એને છે એના કરતા વધુ સારું કરીએ. ઉદાહરણ બહુ સરસ છે, ખેતરની અંદર કપાસ પાકે છે, બરાબર, એ લાવીએ છીએ, એને પીંજીએ છીએ, એના તાર કરીએ છીએ, બરાબર, પછી એને વણીએ છીએ, પછી એને એમ કે એની પર કલર ચડાવીએ છીએ, ડિઝાઇન પાડીએ છીએ, કાપીએ છીએ, પછી કપડાં સીવીએ છીએ. કપડું જે થયું ને આ જુદી જુદી સંસ્કૃતિ સંપ્રતાકૃ સારું કરવાની, એમ આપણે પણ વેદની એ જ વિશેષતા છે કે એ સંસ્કૃતિની અંદર હંમેશા હૃદયના આંતરિક ગુણો ગણાય છે કે સત્ય, પ્રેમ, કરુણા, બરાબર. બાહ્ય ઉપકરણો બદલાય પણ જે શાશ્વત મૂલ્યો છે એ ક્યારેય બદલાય નહીં. અને એ સંસ્કૃતિમાં જ્ઞાનનો વિકાસ અથવા જીવનના મૂલ્યોની માવજત, નૈતિકતાની વણથણથી વણઝાર, હૃદયનું ઔદાર્ય, આગળ વધીને ક્ષમાની ભાવના, પરસ્પરનું સૌહાર્દ, આ બધી બાબતો સંસ્કૃતિમાં આવે. ભારતીય સંસ્કૃતિ તો આપણને એમ શીખવાડે કે આખું વિશ્વ, બરાબર, અત્ર વેદના શબ્દો છે, અત્ર ભવતી વિશ્વમ એક નીડમ, એટલે અહીંયા આખું વિશ્વ છે ને એ એક માળો બની જાય છે. જેમ માળામાં પક્ષી, બરાબર ને, એક જ માળામાં, એવી રીતે આખું વિશ્વ. આજે ગ્લોબલ વિલેજની જે ઇમેજ છે એનો આરંભ વેદના આ શબ્દોમાં છે, ખ્યાલ આવ્યો, એ આપણે જોઈ શકીએ છીએ. પછી પ્રકૃતિના પરિબળોને જ્યારે આપણે આપણા ઉપયોગમાં લેવાનો પ્રયત્ન શરૂ કરીએ છીએ, બરાબર ને, એને માનવને કેવી રીતે કામ લાગે તેમાંથી સભ્યતાનું સર્જન થાય છે. આદિ માનવ માનવ ખેતી જ કરતો હતો, પહેલાં શીખ્યો પછી ખેતી, એના ઉપકરણો સુધરતા સુધરતા જુઓ કેટલા બધા અને ક્યાં પહોંચી ગયા, તો એ સભ્યતામાં આવે. કોમ્યુનિકેશન સભ્યતામાં આવે, અહીંનું છેક પહોંચાડવું, આ સભ્યતા ક્યાં સુધી પહોંચી ગઈ, બરાબર. પછી એમ કે અહીં એક જગ્યાએથી બીજી જગ્યાએ ગતિ કરવી, આ બધું સભ્યતાના છે, પણ એ બધું બાહ્ય છે. ખ્યાલ આવે છે, ખરેખર તો કેવું છે, જેમ મમ ઉપરથી મમતા શબ્દ આવ્યો એમ સભ્ય ઉપરથી સભ્યતા. સભ્ય શબ્દનો અર્થ જ એવો છે કે તમે વેલ બિહેવ છો. સભામાં સાધુ, સાત માણસો વચ્ચે બેઠા હો તો કેવી સારી રીતે વર્તન કરો એને સભ્ય માણસ કહેવાય, અને એનો જે ભાવ એનું નામ સભ્યતા. વાસ્તવમાં આ સભ્યતામાં દેશની આર્થિક સ્થિતિ જોવાય, બરાબર, પછી દેશની અંદર આવેલા મકાનો છે, ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા છે, એની સંરક્ષણ વ્યવસ્થા છે, આ બધું આપણે સભ્યતાની અંદર જોઈએ છે. જ્યારે ભારતે દુનિયાને જે આપ્યું ને એમાં કંઈક જુદું જ આપ્યું છે, અને એ આપ્યું બેન એ અધ્યાત્મ આપ્યું છે. આપણે ત્યાં એમ કહે છે ભગવદ્ ગીતામાં 10મા અધ્યાયના 32મા શ્લોકમાં કે અધ્યાત્મ વિદ્યા વિદ્યાનામ, અધ્યાત્મ વિદ્યા વિદ્યાનામ, વિદ્યાઓમાં અધ્યાત્મ વિદ્યા એ ભગવાનનું સ્વરૂપ છે. આત્મા વિશે તમે જાણો, દુનિયાની બધી વસ્તુ એ જાણો છો, બરાબર, પણ આત્મતત્વ વિશે નહીં. હું કોણ છું એ ખબર ના હોય તો શું કરવાનું. માટે વેદ એમ કહે છે કે બધી વિદ્યાઓ, વિદ્યાઓ જૂના જમાનામાં અનેક હતી, એ તો ભવિષ્યની ચર્ચામાં આવશે. કૃષ્ણ પણ કહે છે કે સ્વયંને પહેલા જાણો. જી હા, અને આજે પણ તો આપણને એમ થાય કે કેટલાક લોકોએ વેદ શા માટે ભણવા એમ આવો સવાલ કરે છે. સીધી વાત છે, કેટલાક લોકો જે વિદેશીઓ હતા
એમણે કેટલીક વાર આપણને ઉતારી પાડવા પણ એમ કીધું કે વેદ તો આદિ માનવોના શબ્દો છે અને એમાં કોઈ અર્થ નથી અને આ તે પણ ખરેખર એમને ખબર નથી કે આ ભારત આ વેદની સંસ્કૃતિને આધારે ઉભેલું છે. કારણ વેદની મોટામાં મોટી વિશેષતા એ માનવ કેન્દ્રી છે. મેન ઇઝ એટ ધ સેન્ટર. એના કેન્દ્ર એ આપણને વેદ આમ ચોખ્ખું કે મનુર્ભવ જનય દૈવ્યમ જનમ, બી અ હ્યુમન બિંગ, બરાબર, અને પછી તારામાં દિવ્યતાને જન્મ આપ, બરાબર ને, ટુ બી ફ્રોમ હ્યુમન, બરાબર ને, ટુ ડિવાઇન, એ એ એ વેદનો આદર્શ છે. અને વેદ એમ કહે છે કે પુમાન પુમાંસમ પરિપાતુ વિશ્વત, માણસ માણસને ચારે બાજુથી રક્ષણ કરે, હું તમારું કરું તમે મારું કરો તે એનું કરે એનું કરે, તો યુદ્ધ વગેરેની જરૂર જ નથી. સાચી વાત છે, આ વેદની વિશેષતા છે. જી, પણ ગૌતમભાઈ તમને એવું લાગે છે કે આજે આપણે આધ્યાત્મિકતા લેવલે વિશ્વના ફલક ઉપર આગળ છીએ અને આપણી સંસ્કૃતિને આપણે જ આપણા દેશમાં સાચવી એ રાખી છે, એવું પ્રશ્ન તમને થાય છે કે ભાઈ આજે આપણી સંસ્કૃતિ આપણે નથી જળવાઈ કે આપણે બીજી સંસ્કૃતિને ગહન કરી રહ્યા છે? એવું નથી. ભારતીયતા જે છે ને, બરાબર ને, પહેલા તો ભારત શબ્દનો અર્થ સમજવા જેવો છે બેન. ભા એટલે પ્રકાશ, ઓકે, અને એમાં રથ એટલે પ્રેમ, જેને પ્રકાશમાં પ્રેમ, પ્રકાશ એટલે નોલેજ જ્ઞાન, અને જ્ઞાનમાં જેને પ્રેમ હોય, બરાબર, એ ભારતીય છે. બીજું ધ્યાન રાખવાનું કે પ્રકાશ તરફ મુખ રાખીને દોડીશું બેન તો પડછાયો આપણી પાછળ કરશે, પણ પ્રકાશ તરફ પીઠ રાખીને દોડીશું ને તો આપણો પડછાયો જ આપણને આગળ આવશે. એટલે એ નહીં કરવાનું. આપણે તો જ્ઞાનના, અને જુઓ જ્ઞાન માટે એવું સરસ કહેવાયું છે કે નોલેજ ઇઝ અ બર્નિંગ ટોર્ચ, ઇચ જનરેશન રિસીવ્સ ફ્રોમ ધ ફોર્મર, ટ્રાન્સમિટ્સ ટુ ધ નેક્સ્ટ બેટર દેન એવર બિફોર. જ્ઞાન એ તો એક જલતી મશાલ છે, આ દરેક યુગ પોતાના પૂર્વયુગ પાસેથી મેળવે છે અને એમાં એને વધુ પ્રકાશિત કરીને, આ વિચાર કરો 10 વર્ષ પહેલાં જે દશા હતી જ્ઞાનના ક્ષેત્રમાં, અત્યારે કેવી છે? અત્યારે તો દરરોજ કંઈક નવું ને નવું, બરાબર ને, અને જ્યાં એને ભારતીયો આ બાબતમાં પાછળ નથી. આપણું ઈસરો શું કરી રહ્યું છે આખી દુનિયા જાણે છે, બિલકુલ ને, અને એનું મૂળ છે ત્યાં આગળ છે. અને વેદે સૌથી વધુ સરસ વાત તમારા અને મારા માટે જો કરી હોય તો એણે એમ કહ્યું કે શૃણવંતુ વિશ્વે અમૃતસ્ય પુત્રા, હે અમૃતના પુત્રો સાંભળો, એટલે તમે ને હું છીએ ને અમૃતના પુત્રો છીએ, વી આર ચિલ્ડ્રન ઓફ ઇમોર્ટાલિટી. સામી આ સાદી વાત નથી, આ કોઈ ધર્મમાં ન મળે એવી વાત છે કે ભાઈ માણસ જે છે ને ઇઝ અ પેરેગોન ઓફ ક્રિએશન, માણસ એ સૃષ્ટિનું સર્વોત્તમ સર્જન છે. મહાભારત આપણને એમ કહે કે ગુહ્યમ બ્રહ્મ તદિદમ બ્રવીમિ ન માનુષાત શ્રેષ્ઠતરમ વિકિંચિત, હું તને બહુ ગુહ્ય બ્રહ્મ એટલે જ્ઞાન આપું છું. બ્રહ્મ શબ્દોનો એક જ જ્ઞાન છે કે માણસ કરતાં ઉત્તમ દુનિયામાં કોઈ નથી, અને એ વેદની મોટી વિશેષતા છે. અને એટલે ટાગોરનું ગીતાંજલિના આરંભનું એક વિધાન મને યાદ આવે છે, એ એમ કહે છે કે ધાઉ હેઝ મેડ મી ઇમોર્ટલ, એ પ્રભુ માણસને તે બનાવ્યો, ધાવ એટલે ઈશ્વર, મને તે અમર બનાવ્યો છે. આ જે બન્યો છે ને દેહ એ તો અમરતાને પ્રાપ્ત કરવા માટેનો છે અને એ આપણો આદર્શ છે. વેદના બીજી વિશેષતા એ છે, પોલ ડુસા કરીને જર્મનના વિદ્વાન હતા અને એમણે યુરોપને આપણા ઉપનિષદોનો અનુવાદ કરીને સૌ પહેલવહેલો આપ્યો, એ મોટો વિદ્વાન, અને એણે એમ કીધું કે આઈ એમ ક્રિશ્ચિયન બાય બર્થ, હું જન્મથી ક્રિશ્ચિયન છું. મને એમ કહેવામાં આવ્યું છે કે લવ ધાય નેબર, પણ હું એમ કહીશ કે વાય, શા માટે મારે પ્રેમ કરવો? તો કે એનો જવાબ મને વેદમયથી મળ્યો છે, ક્રિશ્ચિયનિટીમાં નહીં. એ કે વેદ એમ કહે છે, બરાબર ને, કે યોર નેબર ઇઝ નોટ અધર ધેન યુ, ઓનલી ધ ઇલ્યુઝન મેક્સ યુ ટુ ફીલ દેટ હી ઇઝ ડિફરન્ટ. એટલે તારો પાડોશી એ તારાથી જુદો નથી, તું એને એક જ છો.
ખાલી એક ભ્રાંતિ છે કે એને લીધે તે એવું માને છે. આ આ વેદનો જે આદર્શ સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ કે અહમ બ્રહ્માસ્મી એની જ વાત આવો મોટો વિદ્વાન આપણને યુરોપનો કરી રહ્યો છે. અને એણે વેદને આજ બીજું એવું છે બેટા કે આજ આપણે વિશ્વગુરુ તરફ ભૌતિક દ્રષ્ટિએ આગળ વધીએ છીએ, આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ આગળ વધવાની જરૂર છે. તો વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. ફરી મળીશું આવી જ કેટલીક વેદોની વાતો સાથે. નમસ્કાર.